નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકેશ જાની અને આજે હું તમને લઈ જાઉં છું અમારા ડેડન ગામના શિવાલય, જ્યાં ખૂબ સરસ મજાની આરતી થાય છે. તો અત્યારે તો આપણે શિવાલય જઈએ છે, તમને દર્શન પણ કરાવું અને આરતીનો પણ લાભ આજે દેવરાવ. તો શિવાલય તરફ જઈએ, ચાલો. Thank you.
યાભ્યામ વિનાન પશ્યંતિ સિદ્ધ સ્વાંતસ્થમેશ્વરમ. ભગવાન ઓમકારેશ્વર મહાદેવના પરિસરમાં આપ સૌને શાસ્ત્રી રાજુભાઈ જોશીના જય મહાદેવ. આજે શ્રાવણી પર્વનો વિશેષ દિવસ છે. ઓમકારેશ્વર મહાદેવનું આ મંદિર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સંચાલિત છે. આજથી આશરે 130 વર્ષ પહેલાં સંવત 1945ના આળેગાળે ઓમકારેશ્વર મહાદેવની મૂળ પ્રાણ પ્રતિષ્ઠા, આદિ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. આજે 2007માં જે મંદિર બન્યું એ મંદિર વિદ્યમાન છે, જે મુંબઈ સ્થિત ડેડાણના વતની સલ્લા પરિવાર, ઈશ્વરભાઈ, નટુભાઈ, જયંતિભાઈ અને અશુભાઈ એ બધા ભાઈઓના સહયોગથી અમરમાના પૂરા પરિવાર દ્વારા આ મંદિરના નવનિર્માણનું બીડું ઝડપાણું અને 2007માં આ નવ્ય ભવ્ય મંદિરમાં ઓમકારેશ્વર મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આમ તો પહેલેથી આ મંદિરનું સંચાલન સમસ્ત બ્રહ્મ સમાજ કરતો આવ્યો છે અને ડેડાણ સમસ્ત બ્રહ્મ સમાજનું જ આ મંદિર છે. પણ આ મંદિરની પરંપરામાં જરાક આગળથી વિચાર કરું તો પૂજ્ય માધુપરી બાપુ, જેણે બહુ નિષ્ઠાથી ઓમકારેશ્વર મહાદેવના મંદિરની પૂજારી તરીકે સેવા બજાવેલી, એમના જ પરંપરામાં પછી રૂપાભરી બાપુ અને અત્યારે એમના સંતાનો પૂજારી તરીકે અહીંયા નિર્વાહન પામે છે. આ મંદિર ડેડાણના ઇતિહાસમાં બહુ પ્રાચીન મંદિર છે અને આ મહાદેવનું ડેડાણ ખાતે વિશેષ મહત્વ છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં બહુ બહોળી સંખ્યામાં અહીંયા લોકો દર્શનાર્થે આવે છે અને લગભગ 45 વર્ષથી મહાદેવના આ મંદિરમાં જે આરતી ગવાય છે એ આરતી લગભગ સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય નથી એવી દર્શની અને શ્રવણી આરતી અહીંયા થાય છે. એમાં આરતીથી માંડીને મંત્ર પુષ્પાંજલિ, પછી શિવ પંચાક્ષર સ્તોત્ર, વશિષ્ઠ ઋષિકૃત દારિદ્ર દહન સ્તોત્ર અને છેવટે શ્રાવણ મેં શિવજી કી સેવા એ માનસ પૂજા, આટલો ક્રમ લગભગ 40 મિનિટનો આ ક્રમ છે અને જે સૌરાષ્ટ્રમાં ક્યાંય જોવા ન મળે એવી ભવ્ય અને આરતી અહીંયા ઓમકારેશ્વર મંદિરના સાનિધ્યમાં બ્રહ્મ સમાજના સહકારથી થાય છે અને આ પરંપરા જળવાઈ રહે એવી દરેક મનોકામના કરે છે. વિશેષ તો અત્યારે અમારા બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ દત્તેશભાઈ જાની, પ્રકાશભાઈ અને એમની આખી ટીમ આ બ્રહ્મ સમાજનું અને મંદિરનું સુપેરે સંચાલન કરે છે. તો વધારે કાંઈ ન કહેતા મહાદેવ ઓમકારેશ્વર અમારા ઉપર, તમારા ઉપર, સૌના ઉપર કાયમ પ્રસન્ન રહે એ જ પ્રાર્થના સાથે જય મહાદેવ. નમઃ.